તો અરવલ્લીમાં એક તરફ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ મેશો નદી બે કાંઠે વહેતી થઈ છે. નવા નીરની આવકથી છે અરવલ્લીમાં મેઘરાજાની બેટિંગની શરૂઆત થઈ ચૂકી છે. મેશો વાત્રક માઝમ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભિલોડા અને મોડાસા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થાપ્યો છે. વરસાદને પગલે તળાવો અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે. અરવલ્લીથી સમાચાર, જ્યાં મેશવો વાત્રક માઝમ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભિલોડા અને મોડાસા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે તળાવોમાં નવા નીર આવ્યા છે. 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. અરવલ્લીમાં મેઘરાજાની ફરી ઇનિંગ શરૂ થઈ છે. મેશવો વાત્રક માઝમ ડેમમાં નવા નીરની આવક થઈ છે. આપણે અરવલ્લી જિલ્લામાં મુલુંદરા ગામની અંદર વરસાદ સારો પડ્યો છે. ઉપરના માસે વરસાદ સારો પડવાના કારણે 24 કલાક સુધી હજુ વરસાદ ચાલુ છે કન્ટિન્યુ, અને વરસાદ હજુ સારો પડ્યો છે. એના હિસાબે ખેડૂતોને ફાયદાકારક છે. ખેડૂતો માટે આ વરસાદ એક સારો કહેવાય, લાભદાયક કહેવાય, જેથી કરીને આ ખેડૂતોનો ફાયદો થશે. અને ઉપરવાસમાં બધા અત્યારે હાલ વરસાદ ચાલુ જ છે. હવામાન ખાતાની જે આગાહી છે કે આગામી 2 દિવસમાં વરસાદ પડવાનો છે, ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકથી અનાધાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને આજે મેશો નદીમાં પણ એના ઘોડા ફૂટાવ્યા છે. જે મેશો નદી છે જે બે કાંઠે જઈ રહી છે, ત્યારે મોડાસા અને જે ભિલોડાની અંદર જે 2 ઇંચ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે જે મેઘરજની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી હવામાન ખાતાની જે આગાહી છે, હજી આવનારા દિવસોમાં વરસાદ પણ પડશે. ત્યારે જે રાજસ્થાન અને જે મધ્યપ્રદેશની અંદર જે ભારે વરસાદ પડ્યો હતો, તેની જે સિસ્ટમ છે તે અરવલ્લી જિલ્લા ઉપર સક્રિય થઈ છે, જેને લઈને હજી હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ વધારે વરસાદ પડે તેવું લાગી રહ્યું છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી.